तो ख्याति भाजपे जे त्रण राज्यों में ऐतिहासिक जीत हासिल करी छे त्यारे हवे एक सवाल ए पण थाय के भाजप एवं तो शुं करे छे, कया कारणों छे जे भाजप ने जीत अपावे छे। बिल्कुल, अने महत्वपूर्ण छे आ मुख्यत्वे चार राज्यों ना चूंटी ना परिणाम जेमाथी त्रण स्पष्ट रीते भारतीय जनता पार्टी जीती रही छे, बहुमत साथे जीती रही छे, तो एनी पाछळ जीतना कारणों केटलाक महत्वपूर्ण छे। सौथी पहेला वात करीए छे मध्यप्रदेशनी। मध्यप्रदेशमां भाजपनी जीतना कारणमां सौथी मोटुं फेक्टर रह्युं छे प्रधानमंत्री मोदी अने अमित शाहनुं मेजिक। बिल्कुल, मध्यप्रदेश में भाजपनू हिंदुत्व कार्ड पण चाली गयु छे। हमेशा जे पण भाषण होय छे ते हिंदुत्व कार्ड भाजप चलावे छे अने आ कार्ड सौथी महत्वनी भूमिका भजवी गयु छे, ते पण एक मोटू कारण गणी शकाय। बिल्कुल, मध्यप्रदेश में भाजपनी जीतना अन्य कारणोनी जो वात करवामां आवे तो आ वखते मध्यप्रदेशनी अंदर रसाकसी भरेली जोवा मळी हती। चूंटणी कांटे की टक्कर हती, तेवामां शिवराज सिंह एटले के शिवराज मामानी लाडली बहन योजनानी गेम चेन्जर साबित थई छे। आ योजना अहीं महत्वपूर्ण साबित थई छे। बहनोना भाई अने दीकरीओना मामाए आ दिल जीती होय ते प्रकारने स्पष्टपणे आ आखी जे विगतो मळी रही छे, लागी रह्यु छे कि आ योजना जीती। बिल्कुल, अने साथे सोशल मीडिया पर भाजपनी जे मजबूत पकड़ छे दरा, ए सौथी मोटी जीतनुं कारण छे। સાંસદોને એમએલએની રેસમાં ઉતારવા માસ્ટર સ્ટ્રોક, આ વાત જ્યારે સામે આવી ત્યારે ખૂબ જ અચંબા ભરી વાત હતી, પરંતુ આ માસ્ટર સ્ટ્રોક અહીં સાબિત થયો છે। ઘણી બધી યોજનાઓને લાગુ કરવામાં સરકારની મહેનત આખરે રંગ લાવી છે, એ યોજનાઓ લોકો સુધી પહોંચાડવી, લોકો એ વાત સમજી શકે તેની વાત કદાચ જીતનું કારણ બની છે મહત્વપૂર્ણ। વાત આગળ છત્તીસગઢની, તો ભાજપે महतारी न्याय योजना लागू करी छत्तीसगढ़ में सौथी मोटू एक भाजपनी जीतनुं कारण गणी शकाय, जे पण एक्झिट पोल में के क्यांय पण आ प्रकारनुं नहोतुं जोवा मळ्युं। महिलाओने गैस सिलिंडर पर 500 रूपियानी जे आपवामां आवी छे, महिलाओने खास आकर्षित कराई छे। जमीन विहोणा खेत मजूरोनी 10,000 रूपिया आपवानी मोटी जाहेरात करवामां आवी अने ते લોકોના દિલ પર રાજ કરી ગઈ, જીત મેળવી છે અહીં। ઘણી બધી યોજનાઓ ને આ જાહેરાતો જે છે માત્ર લોભામણી નહીં, કારણ કે ગેરંટી કાર્ડ અહીંયા ચાલ્યું છે મોદીનું તેવું દેખાય છે। વિવાહિત મહિલાને 12,000 રૂપિયા આપવાની જાહેરાત છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી કરી હતી, એ પણ એક જીતનું મહત્વપૂર્ણ કારણ રહ્યું। તો પીએમ મોદીએ 7 જંગી રેલી સાથે અમિત શાહે 12 રેલીઓ કરી અને મતદારોને આકર્ષિત કરવાનો એક સૌથી મોટો પ્રયાસ, આ પણ જીતનું કારણ ગણી શકાય। भारतीय जनता पार्टी नो जादू केम चाल्यो छे ते जोवुं खूब ज महत्वपूर्ण रहे छे। चारे चार राज्यों नी अंदर माथी त्रण राज्यों पर सत्ता हासिल करवा, सत्ता नी सेमीफाइनल मां केम चाल्यो भाजप नो जादू, प्रधानमंत्री मोदी ना नाम पर फरी मत मळ्या। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો એ મહત્વનો સાબિત થયો કહી શકાય। આદિવાસી મત ભાજપને મળ્યા છે, આદિવાસી મત જે અત્યાર સુધી કોંગ્રેસને મળતા હતા તે આ વખતે ભાજપને મળ્યા છે, આ પણ સૌથી મહત્વનું કારણ। તો આ સાથે પ્રધાનમંત્રી મોદીના ચહેરાના લીધે ઓબીસી મત પણ મળ્યા, જે ગુજરાતની અંદર જે કાર્ડ તેઓ રમ્યા એ જ કાર્ડ ફરીથી એકવાર આ વખતની ચૂંટણીમાં તેમણે રાખ્યું અને તેમણે જીત મળી છે। તો મફતની રેવડી પર ભારે પડી મોદીની ગેરંટી, મફતની રેવડી બાંટતા જે ચર્ચાઓ થતી તેના પર આ વખતે મોદીની ગેરંટી જાણે કે ભારે પડી ગઈ। અને સૌથી મહત્વપૂર્ણ છે ધરા જ્ઞાતિવાદ, જ્ઞાતિવાદ પર હિન્દુત્વ કાર્ડ ભારે પડી ગયું છે આ વખતે, કારણ કે જ્ઞાતિવાદ થી ચૂંટણી લડાય છે સૌ જાણે છે। સાથે જ ઓલ્ડ પેન્શન સ્કીમ, જ્ઞાતિ આધારિત વસ્તી, આ તમામ મુદ્દાઓ ખૂબ જ મહત્વના સાબિત થયા કહી શકાય। આ સાથે મહિલા અનામતનો દાવ પણ નિષ્ફળ રહ્યો છે, કારણ કે માત્ર વાતો છે, એ વાતો નહીં ગેરંટી કાર્ડ કોનું ચાલુ છે તે જોવાય છે। સાથે ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ રહ્યું છે, પૂરી રીતે નિષ્ફળ સાબિત થયું છે ઇન્ડિયા ગઠબંધન। તો કેન્દ્રીય મંત્રી અને સાંસદની ફોર્મ્યુલા જે હતી તેના લીધે, એટલે આ રહ્યા ભારતીય જનતા પાર્ટીના જીતના કારણો, શા માટે જાદુ ચાલ્યો છે, મોદી મેજિક છે અને માત્ર એક જ ગેરંટી છે આ દેશની અંદર, તે મોદી ગેરંટી છે તેવું ભારતીય જનતા પાર્ટી વારંવાર કહી રહી છે। તો હવે મુખ્યમંત્રીના ચહેરાની વાત કરીએ, સૌથી પહેલા વાત રાજસ્થાનની કરીએ છીએ। રાજસ્થાનની અંદર એક એવો ચહેરો